नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान। सामाजिक विज्ञान के अंदर पाठ 10 जे सरकार ना अंगो अने विद्यार्थी मित्रों तमे आ 10मा पाठ ना ऑलरेडी बे वीडियो જોઈ ગયા। હવે આગળ નેક્સ્ટ આજે આપણે જે લોકસભા ના સ્પીકર અને અધ્યક્ષ અંગે ની જે આપણે માહિતી મેળવી, લોકસભા ની અંદર મહત્વના જે ખરડો કાયદો કેવી રીતે બને તે અંગેની પણ આપણે ચર્ચા કરી। હવે આજે દરેક રાજ્યની અંદર આવેલી જે રાજ્ય કક્ષાએ ધારાસભા અને એમાં બે મહત્વની બાબતો છે કે વિધાનસભા અને વિધાન પરિષદો જે આવેલી હોય છે, પરંતુ બધા રાજ્યોની અંદર વિધાન પરિષદ હોતી નથી। માત્ર આપણે કહીએ તો ગુજરાત રાજ્યની અંદર વિધાન પરિષદ નથી, જે વિધાનસભા ભવન છે કે જે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, જે આપણું સૌથી મહત્વનું ગુજરાત રાજ્યનું એક જે ધારાસભા તરીકે ઓળખાતું ગૃહ, અને વિધાન પરિષદ આપણા ગુજરાત રાજ્યની અંદર નથી। જે મહત્વના 6-7 રાજ્યોની અંદર જ વિધાન પરિષદ છે, બાકીના રાજ્યોની અંદર જે વિધાનસભા દરેક રાજ્યોની અંદર જોવા મળે છે। તો એની અંદર દરેક રાજ્યોની જે કામગીરી છે એ કામગીરી અંગેની ચર્ચા આપણે આગળ જોઈએ। દરેક રાજ્યને ધારાગૃહ હોય છે, જેને આપણે વિધાનસભા કહેવામાં આવે છે। દરેક રાજ્યની અંદર વિધાનસભા એ નીચલું ગૃહ છે, જે વિધાનસભા એ નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। અને વિધાન પરિષદ છે એ ઉપલું ગૃહ આપે, જેમ આપણે કેન્દ્રની અંદર લોકસભા છે એ નીચલું ગૃહ અને રાજ્યસભા છે એ ઉપલા ગૃહ તરીકે જે ઓળખવામાં આવે છે, તો એવી જ રીતે દરેક રાજ્યોની અંદર જે આ રાજ્ય કક્ષાએ વિધાનસભા અને વિધાન પરિષદ, વિધાનસભા એ જે નીચલું ગૃહ કહેવામાં આવે છે, વિધાન પરિષદ છે એ ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। હવે વિધાન પરિષદની આપણે વાત કરીએ તો ધારાસભા એ બીજા ગૃહને જે વિધાન પરિષદ કહેવામાં આવશે, જેમાં આપણે જોઈએ તો કે બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર અને તેલંગાણા। મહત્વના આ 7 રાજ્યોની અંદર છે એ વિધાન પરિષદ, એટલે કે ઉપલું ગૃહ છે એ 7 રાજ્યોની અંદર, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર અને તેલંગાણા, એવા 7 રાજ્યોની અંદર આપણે જોઈએ તો વિધાન પરિષદ જોવા મળે છે, બાકીના રાજ્યોની અંદર માત્ર વિધાનસભા જ જોવા મળે છે। હવે જે ઉપલું ગૃહ એ વિધાન પરિષદ અને નીચલું ગૃહ એ વિધાનસભાના નામે ઓળખવામાં આવે છે, ગુજરાતમાં વિધાન પરિષદ નથી। જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની જે સંખ્યામાં પણ ઘણો બધો તફાવત જોવા મળે છે। દાખલા તરીકે વિધાનસભા આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની વિધાનસભાની અંદર 182 સભ્યો, એટલે કે ધારાસભ્યો તરીકે ચૂંટાયા હોય છે, 182 સીટો આપણા ગુજરાત રાજ્યની અંદર। તો એવું નથી કે દરેક રાજ્યની અંદર જ 182 સીટો હોય, દરેક રાજ્યોમાં અલગ અલગ વસ્તીના ધોરણે એ સીટો નક્કી થતી હોય છે અને એ સીટોનું પ્રમાણ દરેક રાજ્યની અંદર અલગ અલગ જોવા મળતું હોય છે। પણ બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકશે નહીં, કે વિધાનસભાની અંદર આપણે જોઈએ તો કે 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં।
આ મહત્વની વસ્તુ ખાસ વિદ્યાર્થી યાદ રાખજો કે કોઈ પણ રાજ્યની અંદર વિધાનસભાની અંદર 60 થી ઓછી જે સભ્યોની જે સંખ્યા છે એ હોવી જોઈએ ને અને 500 પણ વધારે હોવી જોઈએ ને એ વચ્ચેના ગાળાની અંદર કોઈ પણ રાજ્યની અંદર અલગ અલગ સભ્યોની સંખ્યા હોય તો પણ ચાલે તો એવી જ રીતે આપણે ગુજરાત રાજ્યની વિધાનસભા ભવનની અંદર 182 જેવી સીટો જોવા મળે છે હવે એની અંદર આપણે જોઈએ તો કે સભ્યોની જે લાયકાત છે હવે વિધાનસભામાં સભ્યોની લાયકાત કેવી હોવી જોઈએ કે જે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક હોય આપણે આગળ લોકસભા અને રાજ્યસભાની પણ વાત કરી તો એની અંદર પણ એ વસ્તુ દર્શાવવામાં આવેલી હતી કે ભારતનો તે નાગરિક હોવો જોઈએ 25 વર્ષ કે તેથી વધારે વયનો હોય અને અન્ય પ્રકારે કોઈ પણ કાયદેસર રીતે ગેરલાયકાત ઠર્યો ન હોય એવી વ્યક્તિ વિધાનસભાના સભ્ય તરીકે ઉમેદવારી કરી શકે છે તો કે એની ઉંમર છે એ 25 વર્ષની હોવી જોઈએ કોઈ પણ પ્રકારે બરોબર 25 વર્ષની ઉંમર હોય ત્યારે એ વ્યક્તિ વિધાનસભાના સભ્ય તરીકે એ લાયકાત ધરાવતો હોય તો એ વિધાનસભાના સભ્યનું ફોર્મ ભરી અને ચૂંટણી લડવા માટે તત્પર બનતા હોય છે હવે કોઈ પણ રીતે ગેરકાયદેસર એ ગુનો કરેલા પણ ન હોવો જોઈએ ખાસ હવે આ જે વ્યક્તિ છે એનો જે સમયગાળો છે તો કે વિધાનસભા એ કાયદેભંગ નથી તેની મુદત સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય છે એટલે કે 5 વર્ષની એનો જે સમયગાળો સમયગાળો છે એ 5 વર્ષનો 5 વર્ષે જે નવા સભ્યો છે એ દર વર્ષે એટલે કે દર 5 વર્ષે ચૂંટાતા હોય છે એટલે કે વિધાનસભા એ કાયમી ગૃહ નથી વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે જેમાં આપણે કેન્દ્રની અંદર લોકસભા અને રાજ્યસભાની જે વાત કરી હતી લોકસભા છે એ કાયમી ગૃહ નથી રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે એવી જ રીતે વિધાનસભા છે એ કાયમી ગૃહ નથી કારણ કે માત્ર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે એવી જ રીતે આપણે કેન્દ્રની અંદર લોકસભાની વાત કરીએ તો લોકસભાની પણ દર 5 વર્ષે ચૂંટણી થતી હોય છે વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે તો આની અંદર વિધાન બોલામાં રાજ્યસભા એ કાયમી ગૃહ છે કેન્દ્રની અંદર તો આવી રીતે જે એનો સમયગાળો છે એ વિધાનસભાના સમયગાળો એ 5 વર્ષનો જે ગણવામાં આવે છે અને કેટલીક જે અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર જે સરકાર સાલી શકે તેમ ન હોય તો કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય તો રાજ્ય પર રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલીને અને રાષ્ટ્રપતિ એ વિધાનસભાના બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાવે છે જ્યારે બંધારણના જોગવાઈ અનુસાર કોઈ પણ પ્રકારે રાજ્યની અંદર કોઈ પણ એવી મુસીબત સર્જાતી હોય છે ત્યારે રાજ્યપાલના પ્રધાનમંડળને દૂર કરી અને રાષ્ટ્રપતિ એના ઉપર શાસન લાદી દે છે કારણ કે અર્થતંત્ર છે એ ડામાડોળ થઈ ગયું હોય ત્યારે એનો સંપૂર્ણ વહીવટ છે એ રાષ્ટ્રપતિના હાથમાં આવી જાય છે અને એ સંપૂર્ણ સત્તા એની દિલ્હીથી દરેક પ્રકારની કામગીરીના આદેશ અનુસાર થતી હોય છે તો આવી કોઈ પણ રાજ્યોની અંદર આવી પરિસ્થિતિ જ્યારે કોઈ પણ પ્રકારની કટોકટી સર્જાતી હોય છે ત્યારે એ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગી જતું હોય છે તેમાં કોઈ પણ પછી વિધાનસભાના સભ્યો છે એ કામગીરી માટે હોતા નથી ટૂંકા ગાળા માટે એને બરતરફ કરવામાં આવે છે પછી પાછી જ્યારે કોઈ પણ રાજ્યની અંદર વ્યવસ્થિત કામગીરી થવા લાગે ત્યારે પાછી પ્રધાનમંડળ છે એ વ્યવસ્થિત કામગીરી કરવા લાગે છે આવી રીતે જે વિધાનસભ્યો છે તેમાંનામાંથી જ વિધાનસભા ના સરળ સંચાલન માટે અધ્યક્ષ સ્પીકર ઉપાધ્યક્ષ અને સ્પીકરને પણ ચૂંટી કાઢે છે દાખલા તરીકે આપણે 182 જે ધારાસભ્યો છે એ 182 ધારાસભ્યોમાંથી જ જે આપણે જોઈએ તો કે મહત્વના એક સ્પીકર એટલે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે અને 182 જેટલી જે સીટો આપણા ગુજરાત રાજ્યની અંદર છે 182 માંથી કોઈ એમાં એક વ્યક્તિની પસંદગી એક અધ્યક્ષ તરીકે એટલે કે જે વિધાનસભાના અધ્યક્ષ તરીકે અને એક ઉપાધ્યક્ષ
જે કામ પૂરી કરવા માટે જે રોકાયેલા હોય છે એની પસંદગી પણ કરવાની હોય છે. એવી જ રીતે વિધાન પરિષદ એ સભ્યોમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, નોંધાયેલા સ્નાતકો હોય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો મતદાર મંડળો દ્વારા ચૂંટાતા હોય છે. હવે આપણે વિધાન પરિષદની વાત કરીએ તો કે વિધાન પરિષદની અંદર જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અંદર જોડાયેલા વ્યક્તિઓ, પછી કોઈ અનુસ્નાતક થયેલા હોય કે સારી ડિગ્રી મેળવેલી હોય, અનુસ્નાતક કહેવાય, બીએ પૂરું કરેલા હોય વિદ્યાર્થીઓ, માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો છે, એ મતદાર મંડળ દ્વારા છે એ વિધાનસભા વિધાન પરિષદની અંદર એ પોતાના રીતે ચૂંટાતા હોય છે. વિધાન પરિષદના સભ્ય તરીકે 30 વર્ષની ઉંમર. હવે વિધાન પરિષદની વાત કરીએ તો એમાં 30 વર્ષની ઉંમર હોય. વિધાનસભાની અંદર 25 વર્ષની અંદર અને વિધાન પરિષદની અંદર 30 વર્ષની ઉંમર હોય ત્યારે એ સભ્ય તરીકે રહી શકે છે. વધારે વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ, તે વધારે ઉંમર હોવી જોઈએ, 30 થી નીચે હોવી જોઈએ અને જો નીચે હોય તો એ વિધાન પરિષદનો સભ્ય થઈ શકે નહીં. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. રાજ્યસભાની જે માફક તેનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે, તેમાં એક તૃતીયાંશ સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. હવે એની મુદત છે, એ મુદત છે એ 6 વર્ષની હોય છે. અને દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્ય છે એ નિવૃત્ત થતા હોય છે. હવે આ વિધાનસભાની અંદર દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થતા હોય છે અને એની મુદત 6 વર્ષની ગણવામાં આવે છે. વિધાન પરિષદની અંદર લોકસભાની માફક વિધાનસભા વધારે સત્તા ધરાવે છે, તેમાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ પણ રજૂ કરી શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને તે રાજ્યસભાની મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો કાયદો બને છે. હવે જેમ આપણે લોકસભાની અંદર જે એના લોકસભાના સભ્યો છે તો એની અંદર કોઈ પણ પ્રકારે આપણે જોઈએ તો એના પ્રધાનમંડળ દ્વારા કોઈ પણ જે ખરડો છે કાયદો બનાવવા માટે છે એ રજૂ કરતા હોય છે. એવી જ રીતે વિધાન પરિષદની અંદર પણ એ સત્તા ધરાવે છે અને વિધાનસભાની અંદર પણ એ સભ્યો છે એ કોઈ પણ ખરડા રજૂ કરી અને એની ઉપર જ્યારે રાષ્ટ્રપતિ એના ઉપર હસ્તાક્ષર કરે, સાઇન કરે, ત્યારે એ રાજ્યની અંદર કોઈ પણ પ્રકારે છે ખરડો છે એ કાયદો બની જતો હોય છે. હવે ત્યાર પછી મહત્વની આપણે કામગીરી જોઈએ તો કે કારોબારી રીતે હવે કારોબારી એટલે જે કાર્ય કરતા હોય, જે પ્રધાનમંડળ રચાયેલું હોય છે અને એ પ્રધાનમંડળ એના નીચેના અધિકારીઓ પાસે દરેક પ્રકારની જે કામગીરી છે એ રાજ્યોની અંદર રીતે કરાવવામાં આવતી હોય છે એને કારોબારી સત્તા તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. હવે આપણે કારોબારી એટલે કેન્દ્ર અને રાજ્યની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન, પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોને બનાવેલા વહીવટીતંત્રનો જે વહીવટી કારોબારીમાં સમાવેશ થાય છે. હવે કારોબારી એટલે આપણે જોઈએ તો કેન્દ્રની અંદર છે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે કે વડાપ્રધાન છે, એનું પ્રધાનમંડળ છે અને જે કાયમી રીતે અમલદારો જે કામગીરી કરતા હોય છે એના વહીવટી કામગીરી માટે દેશ માટે જે રોકાયેલા હોય છે. એવી જ રીતે રાજકીય અને વહીવટી કારોબારીની અંદર અધિકારીઓ છે અને કર્મચારીઓના લોકોના સંપર્ક સીધા સંપર્કમાં આવે છે અને તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે કે દરેક રાજ્યોની અંદર છે એ પ્રધાનમંડળના સભ્યના અધિકારીઓ અથવા એના નીચેના અધિકારીઓ છે એ લોકોના સીધા સંપર્કમાં આવી અને દરેક પ્રકારની જે એની કાર્ય પ્રવૃત્તિઓ છે તે એને કરવાની હોય છે. સરકારે લોકોની આકાંક્ષાઓ, અપેક્ષાઓ અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમોના અમલ કરવાનું કાર્ય એ વહીવટી કારોબારી જે કરે છે કે દરેક વિસ્તારની અંદર જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય છે તો એ ધારાસભ્યો પોતાના મત વિસ્તારની અંદર જે લોકોના
ના સીધા સંપર્કમાં રહી અને એને દરેક પ્રકારની જે કામગીરી છે એ કામગીરી યોગ્ય રીતે પ્રજાને હિતને ધ્યાનમાં રાખીને એ વિસ્તારની અંદર એને કામગીરી કરવાની હોય છે તો આવી રીતે દરેક જે ચૂંટાયેલા સભ્યો છે જે તે વિસ્તારની અંદર એને આવી કોઈ પણ પ્રકારની કામગીરી છે લોકો સમક્ષ એને કરવાની હોય છે તે ઉપરાંત આપણે જોઈએ તો રાજકીય કારોબારી દર 5 વર્ષની મુદત થતી થતા તે સત્તા અને ત્યાગ કરતા તે બદલાય છે કે કોઈ પણ પ્રકારે આપણે જોઈએ તો રાજ્યની અંદર એની 5 વર્ષની મુદત થાય ત્યારે એના જે કારોબારી સભ્યો છે એના પ્રધાન મંડળના સભ્યો એ દર 5 વર્ષે એની બદલી થતી હોય છે એટલે કે નવા કોઈ બીજી વાર પણ ચૂંટાઈ શકે છે અથવા બીજું એનું પ્રધાન મંડળ રચવામાં આવતું હોય છે પરંતુ જે વહીવટી કારોબારી છે એ કાયમી નિમણૂક પામેલા અમલદારો જે બનેલી હોય એ કાયમી છે દાખલા તરીકે વહીવટી અધિકારી દાખલા તરીકે આઈપીએસ અધિકારી છે પછી કમિશનર છે કલેક્ટર છે આ દરેક પ્રકારના અધિકારીઓ છે એ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને જે અધિકારીઓ કાયમી માટે વહીવટી કામગીરી માટે રોકાયેલા હોય છે એને 5 વર્ષની મુદત હોતી નથી એને ટૂંકમાં લાંબા સમયગાળા સુધી એ સરકારના એક કર્મચારી તરીકે એને લોકોની સેવા માટે કામગીરી કરવાનું હોય છે પરંતુ જ્યારે વિધાનસભાના જે સભ્યો હોય છે એ માત્ર 5 વર્ષની મુદત એની હોય છે તો 5 વર્ષ પછી એની ચૂંટણી આવે છે અને જો એ બીજી વાર ચૂંટાય તો જ એને કામગીરી માટે બીજા 5 વર્ષ નિમણૂક થતા હોય છે પરંતુ જે આ વહીવટી અધિકારીઓ છે એને ટૂંકમાં લાંબા સમય સુધી એટલે કે 58 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને એક સરકારી અધિકારી તરીકે એને લોકોની સેવા માટે રોકાવાનું હોય છે ભલે એની સરકાર ગમે ત્યારે બંને રાજ્યોની અંદર બદલી કરી શકે છે પરંતુ એને સતત લોકોના સંપર્કના જે દરેક પ્રકારના કાર્યોનું સોલ્યુશન માટે હંમેશા એ વહીવટી અધિકારીઓ છે એ રોકાયેલા હોય છે રાજકીય કારોબારીની જે સભ્યો છે કોઈ પણ રાજકીય પક્ષના સભ્યો હોય અને તેઓ પક્ષ પ્રત્યેની જે વૈયક્તિક વફાદારી અને લોકચાહના અને લોકમતના આધારે જે તે સમય માટે જે ચૂંટાયાઓ એ તેમની મુખ્ય લાયકાત કહેવામાં આવે છે હવે રાજકીય કારોબારીના સભ્યો છે એ કોઈ પણ વિસ્તારમાંથી જે પોતાના લોકોની ચાહનાને કારણે એ વિસ્તારની અંદર જે ચૂંટાઈ આવે એ એક મહત્વની વસ્તુ છે પણ એને એ લોકોની સેવાકીય પ્રવૃત્તિ અથવા કોઈ પણ પ્રકારના કાર્યક્ષેત્રની અંદર એને દરેક પ્રકારની જે કામગીરી છે એ જે તે વિસ્તારની અંદર એને કરવાની હોય છે અને જ્યારે વહીવટી કારોબારીમાં શૈક્ષણિક લાયકાત ગુણવત્તા અનુભવના આધારે તેમના જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાના ઉત્તીર્ણ થવાથી તેમની કાયમી નિમણૂક થાય છે અને વહીવટી અધિકારીઓની જે સેવાને સનદી સેવા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વહીવટી જે અધિકારીઓ છે અને મહત્વના રાજ્ય વહીવટી કારોબારી અથવા રાજ્યની અંદર જે બીજા કોઈ વ્યક્તિ છે 5 વર્ષ માટે ચૂંટાય છે પણ જે વહીવટી અધિકારીઓ હોય છે એ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા યુપીએસસી જીપીએસસી પરીક્ષા પાસ કરીને જે આ વહીવટી અધિકારી છે એ બધા માટે જે ચૂંટાતા હોય છે એ સનદી સેવા અધિકારી તરીકે એને ઓળખવામાં આવે છે અને પ્રજાના કાર્ય કરવા માટે હંમેશા જે કાર્યસભર હોય છે તો આવી રીતે દરેક રાજ્યોની અંદર જે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અથવા વિધાન પરિષદના સભ્યો છે દરેક રાજ્યોની અંદર એની પોતાની 5 વર્ષ કે 6 વર્ષની મુદત માટે એ લોકોની સેવા માટે રોકાયેલા હોય છે પરંતુ જે વહીવટી અધિકારીઓ છે એ સતત એ કાયમી માટે એ પ્રજાના હિત માટે જે કામગીરી કરતા હોય છે અને એ સરકાર દ્વારા એક કોઈ સારી એવી પરીક્ષા પાસ કરીને જે નિમણૂક થયેલા વ્યક્તિઓને વહીવટી અધિકારી અથવા સનદી સેવાના લોક તરીકે એને ઓળખવામાં આવે છે તો આપણે આ દરેક પ્રકારની કામગીરી અંગેની જે કારોબારી સત્તાઓ અંગે આપણે વાત કરી હવે આગળ આપણે જોઈએ તો કે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિની કઈ પ્રકારની લાયકાતો છે એ અંગે આપણે માહિતી જોઈએ
હવે રાષ્ટ્રપતિ એટલે આખા દેશનું સંપૂર્ણ વહીવટ સંચાલન કરતા મહત્વના એક વ્યક્તિને એક રાષ્ટ્રપતિ તરીકે ઓળખવામાં આવે છે. આખા દેશનો વહીવટ છે એ એનાથી કે રાષ્ટ્રપતિ તરીકે થતો હોય છે અને એ બંધારણીય એક વડા તરીકે ઓળખવામાં આવે છે. એ ભારતના એક રાષ્ટ્રપતિ છે, બંધારણીય વડા અને સંઘની સરકારની બધી કારોબારી સત્તા એ બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે. જે કઈ બધી સત્તાઓ છે એ રાષ્ટ્રપતિ આખા દેશનું સંચાલન છે એ એના થકી કરવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકારનો બધો વહીવટ તેમના નામે થાય છે. કેન્દ્ર એટલે કે જે આપણે લોકસભા અને રાજ્યસભાની વાત કરીએ તો સંપૂર્ણ વહીવટ છે એ રાષ્ટ્રપતિ થકી થતો જોવા મળે છે. તેઓ રાષ્ટ્રના વડા અને એક ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક ગણવામાં આવે. એ રાષ્ટ્રના મહત્વના એક વડા તરીકે પણ એને મહત્વની ભૂમિકા નિભાવવાની હોય છે. હવે આ રાષ્ટ્રપતિ છે એ એક બંધારણીય વડા, બંધારણીય વડા છે અને સંઘનો સમગ્ર વહીવટ કરે છે. હવે આપણે એની લાયકાતની વાત કરીએ તો રાષ્ટ્રપતિની જે લાયકાત છે એ કઈ લાયકાત હોય છે તો મહત્વની વસ્તુ એ તે સૌથી એક રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે ભારતનો નાગરિક હોવો જોઈએ. જે આપણે ઓલાની અંદર જે લોકસભાના સભ્યો અથવા વિધાનસભાના સભ્યોની જે વાત કરી એવી જ રીતે આની અંદર પણ રાષ્ટ્રપતિ છે એ ભારતનો નાગરિક હોય તો એ રાષ્ટ્રપતિ તરીકે પોતાની પસંદગી થઈ શકે છે. હવે ઉંમરની વાત કરીએ તો એ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. પેલો તો એ ભારતનો નાગરિક, ભારતનો નાગરિક હોવો જોઈએ. અને કોઈ પણ પ્રકારે આપણે જોઈએ તો એ પગારદાર કે સરકારી કર્મચારી પણ હોવો જોઈએ. સેવા મુક્ત એટલે કે સરકારી પગારદાર હોવો જોઈએ નહીં. જો સરકારી કર્મચારી હોય તો એને તેમાંથી રાજીનામું આપી અને એક રાષ્ટ્રપતિ તરીકે એ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. ભલે એનું કોઈ પણ પ્રકારના હોદ્દા એની જે કામગીરી ચાલુ રાખે, પરંતુ જ્યારે એ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જાય ત્યાર પછી એને એ સરકારી કર્મચારી તરીકે એને રાજીનામું આપવું પડે છે. એ ઉપરાંત સંસદના એ કાયમી જે રાજ્યોની ધારાસભાના કોઈ પણ ગૃહનો સભ્ય પણ જે રહી શકતો નથી. કોઈ પણ રાજ્યની આપણે જોઈએ તો એની લાયકાત પ્રમાણે છે એ જો ચૂંટાય રાષ્ટ્રપતિ તરીકે તો કોઈ પણ વિધાનસભા કે ના સભ્ય તરીકે પણ એ ચૂંટાઈ શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહો અને રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો બંનેના મતદાર મંડળોના મતદાર દ્વારા પરોક્ષ રીતે એની ચૂંટણી થાય છે. એટલે સંસદના બંને ગૃહો અને એની લાયકાત પ્રમાણે આપણે જોઈએ તો એની ચૂંટણી છે એ સંસદની અંદર લોકસભા અને રાજ્યસભાના સભ્યો અને દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા એ રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવતી હોય છે. હવે આ રાષ્ટ્રપતિ છે એ 5 વર્ષની મુદત માટે એ ચૂંટાતા હોય છે. એટલે મહત્વની વસ્તુ એ કે સંસદના બંને ગૃહો અને વિધાનસભાના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની પરોક્ષ રીતે ચૂંટણી થાય છે. હવે સંસદના બંને ગૃહો મેન વસ્તુ અને વિધાનસભાના સભ્યો દરેક રાજ્યની અંદર જે વિધાનસભા આવેલી છે અને એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટાતા હોય છે તો એની મુદત પણ 5 વર્ષની હોય છે રાષ્ટ્રપતિની
ધરાવે છે જેવી રીતે આપણે એમ કીધું કે રાષ્ટ્રપતિ તરીકે જે ભારતના બંધારણીય વડા છે આખા દેશનો વહીવટ એટલે ભારતના કેન્દ્ર અને રાજ્યનો સંપૂર્ણ વહીવટ છે એ રાષ્ટ્રપતિના હાથમાં કરવામાં આવે છે એટલે કે સમગ્ર સંપૂર્ણ વહીવટ છે એના નક્કી થાય છે નાયકા આપણે જોઈએ તો ભારતના નાગરિક હોવો જોઈએ 35 વર્ષની ઉંમર ધરાવતી હોવી જોઈએ કોઈ સરકારી બગાડદાર હોવો ન જોઈએ અથવા કોઈ પણ રાજ્યની વિધાનસભાના સભ્ય તરીકે હોય તો તેમાંથી તેને રાજીનામું આપવું પડે છે તો આવી રીતે લાયકાત પ્રમાણે આપણે જોઈએ તો કે સંસદના બંને ગૃહના સભ્યો અને રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા એ રાષ્ટ્રપતિની પરોક્ષ રીતે તેની ચૂંટણી થતી હોય છે અને એની ચૂંટણીની મર્યાદા છે એ પણ 5 વર્ષની ગણવામાં આવે છે એટલે 5 વર્ષ માટે એ એક ભારત દેશના રાષ્ટ્રપતિ તરીકે રહી શકે છે એ ઉપરાંત તેઓ બીજી મુદત માટે પણ ચૂંટણીમાં ઉભા રહી શકે છે રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની સામે કોઈ પણ ફોજદારી હુકમો ચલાવી શકાતો નથી તેમની ધરપકડ કે કોઈ પણ જે કેદનો હુકમ થઈ શકતો નથી જ્યાં સુધી એ રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપર એટલે કે 5 વર્ષ માટે જ્યારે નિવૃત્ત થયેલા હોય ત્યારે કોઈ પણ રીતે તેના સામે કોઈ પણ ગુનો લાગુ કરવામાં આવતો નથી કારણ કે એ સમયગાળા દરમિયાન એને સંપૂર્ણ આખા ભારત દેશનું સંચાલન કરવાનું હોય છે તો એ સમયગાળા દરમિયાન એની કોઈ સામે કોઈ પણ રીતે કાર્યવાહી પણ કરવામાં આવતી નથી હા બંધારણ વિરુદ્ધ જો કોઈ પણ કાર્યવાહી થાય તો તેને દંડ અને સજા અથવા એને બંધરપ પણ કરવામાં આવે છે પરંતુ પણ આવી કોઈ પણ પ્રવૃત્તિઓ છે એ ફોજદારી હુકમતો કોઈ ચુકાદો એની સામે ચલાવવામાં આવતો નથી હવે એ ઉપરાંત આપણે જોઈએ તો કે રાષ્ટ્રપતિની જે કાર્ય અને સત્તાઓની આપણે વાત કરીએ હવે કાર્ય અને સત્તાની વાત આપણે કરીએ તો લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક એક વડાપ્રધાન તરીકે કરવામાં આવે છે કે લોકસભાની અંદર છે બહુમતી ધરાવતા દાખલા તરીકે હમણાં જ આપણે ચૂંટણી કરી એની અંદર જે ભાજપની બહુમતી થઈ ભાજપની બહુમતીમાંથી એક વ્યક્તિ વડાપ્રધાન તરીકે પસંદગી કરવામાં આવે છે તો જેટલા 545 સભ્યોમાંથી એક મુખ્ય વ્યક્તિની પસંદગી એટલે કે વડાપ્રધાન તરીકે છે એ કરવામાં આવતી હોય છે વડાપ્રધાન સલાહ મુજબ તેની પ્રધાનમંડળ અને અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે અને તેમના શપથ પણ લેવડાવે છે તથા ખાતાની વહેંચણી પણ કરે છે હવે રાષ્ટ્રપતિ છે કે રાષ્ટ્રપતિનું મુખ્ય કાર્ય શું તો કે મહત્વનું જે કાર્ય છે એ રાષ્ટ્રપતિ એ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષમાંથી કોઈ પણ એક વ્યક્તિને તે વડાપ્રધાન તરીકે પસંદ કરે છે અને ત્યાર પછી હું પ્રધાનમંત્રી છું એ પણ એની નીચે કામગીરી માટે રોકાયેલો છે એટલે કે રાષ્ટ્રપતિ છે એ લોકસભામાં બહુમતી ધરાવતા કોઈ પણ પક્ષના એક મહત્વના વ્યક્તિ તરીકે એ વડાપ્રધાન તરીકે એની પસંદગી થાય છે અને પ્રધાનમંડળને એટલે દરેક પ્રકારની કામગીરી ખાતાકીય વહીવટી અને બધું સંચાલન છે એ આખા દેશના વહીવટ માટે દરેક રાજ્યોમાં અલગ અલગ સભ્યોને ખાતાઓ પ્રમાણે વહેંચણી કરવામાં આવશે અને એની કામગીરી છે એ રાષ્ટ્રપતિ દ્વારા છે એનું પ્રધાનમંડળ જે દરેક પ્રકારની કામગીરી કરતું હોય છે એવી જ રીતે આપણે જોઈએ જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાન મંડળને બરતરફ કરી શકે નહીં જ્યાં સુધી એની બહુમતી હોય લોકસભાની અંદર ત્યાં સુધી એને રાષ્ટ્રપતિ છે એ બરતરફ કરી શકતા નથી રાષ્ટ્રપતિ એ સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા છે રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ બંધ કરવાની સંધિ કરવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે કે રાષ્ટ્રપતિ જ્યારે કોઈ પણ પ્રકારની ભારત દેશ ઉપર જ્યારે આફત અથવા કોઈ મુસીબત આવે છે ત્યારે
युद्ध करवानी युद्ध बंद करवानी संपूर्ण सत्ता से राष्ट्रपति ना हाथ में जोवा मळे छे अथवा राज्यना राज्यपालो सर्वोच्च अदालतना वरिष्ठ न्यायमूर्तिओ एटर्नी जनरल चूंटणी पंचना मुख्य चूंटणी अधिकारीओ जाहेर सेवाना आयोगना अध्यक्षो अने सभ्योनी तथा विविध देशोना भारतना राजदूतोनी नियुक्ति पण एक राष्ट्रपति द्वारा करवामां आवती होय छे तो भारतना महत्वना जे व्यक्तिओ छे एटर्नी जनरल छे बरोबर सर्वोच्च अदालतना मुख्य न्यायाधीश छे वडी अदालतना न्यायाधीशो छे એવી જ રીતે દરેક પ્રકારના દરેક ચૂંટણી કમિશન અધિકારીઓ છે જાહેર સેવાના આયોગના મુખ્ય અધ્યક્ષો છે તો આ બધાની પસંદગી છે એ રાષ્ટ્રપતિ દ્વારા જે કરવામાં આવતી હોય છે અને કોઈ પણ પ્રકારની જે ગુનેગારને માફી આપવાની અથવા ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવા અને તેનો અમલ અથવા મોકૂફ રાખવાની સંપૂર્ણ સત્તા છે એ તેને બદલવાની સત્તા છે એ રાષ્ટ્રપતિ કે દાખલા તરીકે કોઈ પણ સંસદની અંદર કોઈ પણ વ્યક્તિને ગુનો માટે સજા કરવાની અથવા એને મુક્ત કરવાની સંપૂર્ણ સત્તા છે એ પણ સર્વોચ્ચ અદાલતની અંદર રાષ્ટ્રપતિને જે કામગીરી માટે હોય છે એવી જ રીતે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની અને લોકસભાને બરખાસ્ત કરવાની સંપૂર્ણ સત્તા પણ એ રાષ્ટ્રપતિ ધરાવે છે હવે રાષ્ટ્રપતિના જે કાર્યોની આપણે વાત કરીએ તો સંસદની અંદર જે દરેક પ્રકારના લોકસભા છે રાજ્યસભાના સભ્યોની જે બેઠક બોલાવવાની બેઠકને ગમે ત્યારે મુલતવી રાખવાની અને દરેક પ્રકારના લોકસભાના સભ્યોને બરખાસ્ત કરવાની સત્તા પણ તે રાષ્ટ્રપતિ ધરાવે છે એ ઉપરાંત ભારતના કોઈ પણ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તેઓ જે કટોકટી સ્થિતિ જાહેર કરી શકે છે અને એ કટોકટીના સમયગાળા દરમિયાન સંપૂર્ણ રાષ્ટ્રપતિ પોતાના રાજકીય વહીવટ છે પોતાના હસ્તક લઈ લેતા હોય છે આગળ પણ તમને વાત કરી કે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ મુસીબત અથવા આફત આવે યુદ્ધકીય પરિસ્થિતિ છે સર્જાય ત્યારે સંપૂર્ણ વહીવટ છે એ રાષ્ટ્રપતિના હાથમાં આવી જતો હોય છે અને કટોકટી જાહેર કરવાના નિર્ણયને અદાલતમાં પડકારી શકાતો નથી એમાં કોઈ પણ પ્રકારે અદાલતની અંદર એનો કેસ ચાલતો નથી જ્યારે રાષ્ટ્રપતિ એ કટોકટી જાહેર કરે છે કોઈ પણ કટોકટી કોઈ નાણાકીય કટોકટી હોય અથવા યુદ્ધકીય પરિસ્થિતિ અંગેની હોય રાજ્યની અંદર કોઈ ડામાડોળ જેવી પરિસ્થિતિ સર્જાણી હોય મુસીબત વાળી હોય મુશ્કેલી વાળી હોય એ કટોકટી જાહેર કરે ત્યારે એની સામે કોઈ પણ પ્રકારનો કેસ કે ગુનો લાગુ પડતો નથી એવી જ રીતે રાજ્યના રાજ્યપાલના અહેવાલના આધારે તેઓ રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અથવા રાજ્યના પ્રધાનમંત્રીને બરતરફ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે તો એવી જ રીતે આપણે જોઈએ તો કે દેશમાં એક આર્થિક સંકટ નાણાકીય કટોકટી સમયે તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં પણ જે ઘટાડો કરી શકે છે એવી સંપૂર્ણ સત્તા છે એ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે એટલે જ્યારે કોઈ પણ દેશની અંદર નાણાકીય કટોકટી આવે કે કોઈ પણ પ્રકારની આર્થિક કટોકટી આવે ત્યારે જે સરકારી કર્મચારીઓ હોય છે એ કર્મચારીઓના પગાર ભથ્થામાંથી એને ઓછો પગાર આપવામાં આવે છે અને એના દેશના રક્ષણ માટે અથવા રાજ્યના રક્ષણ માટે એની સંપૂર્ણ પ્રકારની જે કામગીરી છે એ રાષ્ટ્રપતિ દ્વારા જે કરવામાં આવતી હોય છે તો આવી જ રીતે આપણે સંપૂર્ણ જે સત્તા અને જે કાર્યોની આપણે વાત કરીએ એવી જ રીતે રાષ્ટ્રપતિ ઉપરાંત જે ઉપરાષ્ટ્રપતિની આપણે વાત કરીએ તો જેવી રીતે જ્યારે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિની જે કામગીરીથી માંડીને દરેક પ્રકારના કાર્યો અને સત્તાઓનું જે વહેંચણી દરમિયાન આખા દેશના વહીવટનું સંચાલન છે એ મહત્વના વ્યક્તિઓને નિમણૂક કરવાનું એક દેશના બંધારણીય વડા છે આખા દેશનું સંચાલન કરવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે એવી જ રીતે ઉપરાષ્ટ્રપતિ એની નીચેનો હોદ્દો કે જ્યારે કોઈ પણ સંજોગોમાં અનુસાર જ્યારે રાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે સંપૂર્ણ સત્તા છે એ ઉપરાષ્ટ્રપતિની એના જે દરેક રાજ્યના પ્રશ્નોનું સોલ્યુશન અથવા નિરાકરણ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ એના જે કામગીરી માટે રોકાયેલા હોય છે એ પણ જે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ છે એ ફરજ બજાવતા હોય છે ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી સંસદના બંને ગૃહના સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા જ થાય છે હવે આપણે આગળ જોયું કે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા જ એમાં વિધાનસભાના સભ્યોની કોઈ પણ પ્રકારે મત લેવામાં આવતા નથી માત્ર સંસદમાં જ બે સભ્યોની જે પરોક્ષ રીતે એની ચૂંટણી જે કરવામાં આવતી હોય છે અને ઉપરાષ્ટ્રપતિ જે પદનો ઉમેદવાર છે એ પણ ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની પણ ઉંમર પણ 35 વર્ષની હોય
નાગરિક ઉપરાષ્ટ્રપતિ પણ ભારતનો નાગરિક અને 35 વર્ષની ઉંમર એ પણ ધરાવતો હોવો જોઈએ એ ઉપરાંત તેમની મુદ્દત છે પણ 5 વર્ષની રાષ્ટ્રપતિની મુદ્દત પણ 5 વર્ષની અને ઉપરાષ્ટ્રપતિની મુદ્દત પણ 5 વર્ષની હોય છે અને રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું છે ઉપરાષ્ટ્રપતિને સોંપે છે જ્યારે રાષ્ટ્રપતિને પોતાને એમ લાગે કે મારે હવે રાષ્ટ્રપતિમાંથી બરતરફ થવું છે અત્યારે કોઈ પણ સંજોગો અનુસાર ઉપરાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું છે આપી અને પોતાની સત્તા પરથી હટી શકે છે તો કેવી જ રીતે આ એક ભારત દેશના નાગરિક તરીકે એ પણ દેશના મહત્વના સર્વોચ્ચ વડા તરીકે પણ એ ઉપરાષ્ટ્રપતિ તરીકે આખા દેશની સંપૂર્ણ સત્તા છે એ રાષ્ટ્રપતિ જેવી જ ઉપરાષ્ટ્રપતિની સત્તા ધરાવે છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સૌથી મહત્વના જે આપણે બે ટોપિક કે રાજ્યની અંદર વિધાનસભા અને વિધાનસભાના દરેક રાજ્યની અંદર સભ્યોની સંખ્યા પણ અલગ અલગ હોય છે તેવી જ રીતે વિધાન પરિષદ તો વિધાન પરિષદ છે આપણા માત્ર 7 રાજ્યોની અંદર જોવા મળે છે ગુજરાત રાજ્યની અંદર વિધાન પરિષદ નથી એની આપણે ચર્ચા કરી એના કેટલા સભ્યો એમાં કેવી રીતે લાયકાત હોય કેવી રીતે એમાં ચૂંટણી થતી હોય છે એ સંપૂર્ણ માહિતી મેં તમને જે સમજાવી ત્યાર પછી આપણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અંગેની જે માહિતીઓ છે એ પણ આ વિડીયોની અંદર તમને આપી એટલે ટૂંકમાં બે ટોપિક તમને આ વિડીયોની અંદર સમજાવેલા છે કે દરેક રાજ્યોની અંદર આવેલી વિધાનસભા અથવા વિધાન પરિષદ અને રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની અંગેની ચર્ચા આપણે કરી તો હવે આ વિડીયોની અંદર જે આપણે 10મા પાઠના સરકારના